આપણો આજનો ટોપિક છે કેબલ લેઇંગ મેથડ. અને કેબલ લેઇંગ મેથડને આપણે જ્યારે પાવર ટ્રાન્સફર કરવા માટે, જેમ કે 4 કે 5 વર્ષે ત્યાંથી આપણે મીટર સુધી જે પાવર ટ્રાન્સફર કરીએ અને એની વચ્ચે કોઈ મોટી બિલ્ડિંગ્સ આવી જાય અને એના અલગ અલગ ફ્લોર પરથી આપણે કેબલ લે કરીને આપણે કેબલ લેઇંગ મેથડનો યુઝ કરીને ત્યાંથી આપણે પાવર ટ્રાન્સફર કરવાનું કરીએ છીએ. આજે આપણે જોઈશું કેબલ લેઇંગ મેથડ્સની નીડ્સ ઇન બિલ્ડિંગ. કેબલ લાઇન મેથડ્સની નીડ્સ આપણે બિલ્ડિંગની અંદર અને ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનની અંદર મોસ્ટ ઓફ જનરલી પોઈન્ટ્સ હોય છે, તે આપણે બંને આજે એકની અંદર કવર કરીશું. કેબલ લેઇંગની જરૂરત આપણને પાવર ટ્રાન્સફર કરવા માટે થાય છે. પીએમટી સુધીને લઈ જવો હોય અને રસ્તાની અંદર કોઈ રેલવે ક્રોસિંગ કે કોઈ બી લાઇન સપોર્ટ વગર આપણે પેરામીટર્સ આવી જાય છે કોઈ બી એવા કે જેમાં આપણે ઓવરહેડ લાઇન્સના નહીં ઓવરહેડ લાઇન્સનો યુઝ નહીં કરી શકતા, જેમ કે રેલવે ક્રોસિંગ છે, ત્યાં આગળ આપણે કેબલ લેઇંગ મેથડનો યુઝ કરીને કેબલ લેઇંગ મેથડનો યુઝ કરીને ત્યાંથી આપણે પાવર ટ્રાન્સફર કરીશું બીજે સુધીને. ને ટ્રાન્સ અને સેકન્ડ પોઈન્ટ છે ટ્રાન્સફોર્મરની એલટીસાઈથી કન્ઝ્યુમર સુધી લઈ જવો હોય અને વચ્ચે કોઈ બી ઓબ્સ્ટિકલ આવી જાય છે તો આપણે ત્યારે કેબલ લાઇન મેથડનો યુઝ કરી શકીએ છીએ. આપણા એડવાન્ટેજ કેબલ લેઇંગ મેથડ કેબલ લેઇંગના આપણે એડવાન્ટેજ છે એડવાન્ટેજીસ જોઈશું. ઇટ એન્શ્યોર કન્ટિન્યુટી ઓફ ધી સપ્લાય ફોર ધી લોંગર પિરિયડ ઓફ ટાઈમ. મતલબ એની જે કેબલ લેઇંગ આપણે અંડરગ્રાઉન્ડ કહે છે તો એની કન્ટિન્યુટી સપ્લાય આપણને લોંગ રહે, કારણ કે વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ આવતું છે નહીં અને એટલે એ આપણને લોંગર ટાઈમ સુધી કન્ટિન્યુટી સપ્લાય આપવાનું આપે છે આપણાને. એટલે આપણે એની આપણો આ એક એડવાન્ટેજ છે. બીજો એડવાન્ટેજ છે ઇટ હેઝ લોંગર લાઈફ એન્ડ પ્રોવાઈડ સેફ્ટી, કારણ કે અંડરગ્રાઉન્ડની અંદર હોય છે ત્યાં કોઈ ઓબ્સ્ટિકલ્સ કે કોઈ બી જાતનું ડેમેજ ત્યાં સુધી આપણે પહોંચતું નથી. કોઈ બી જાતનું વિહિકલ્સ કે કંઈ બી થઈને એ આપણે કટ થતું નહીં. એટલે અંડરગ્રાઉન્ડ હોય છે તો આપણે એની લાઈફ બી લોંગર વધ્યા છે અને આપણને સેફ્ટી બી પ્રોવાઈડ કરે છે. જેમ કે ઓવરહેડમાં આપણે જોઈએ તો કોઈ બી માણસ આપણે ડાયરેક્ટ બાયરને ટચ કરી દે છે તો એ ત્યાંનો ત્યાં બળીને ખાસ થઈ જાય છે કે પછી એને આઈસીયુ કે કશામાં લઈ જવું પડે છે. તેના માટે આપણે સેફ્ટી પર્પઝ રીતે બી કેબલ લેઇંગ મેથડ સારામાં સારું છે. એનું મેન્ટેનન્સ ઓછામાં ઓછું છે, કારણ કે એકવાર આપણે એને અંડરગ્રાઉન્ડ કરી દઈએ છીએ તો પછી આપણે એને ફરીથી કાઢવા, જ્યારે એની અંદર ફોલ્ટ ડિટેક્ટ થાય ત્યારે જ આપણે એને ફરીથી એને કરવાનું હોય છે. ત્યાં સુધી એને અંડરગ્રાઉન્ડ હોય છે તો એની અંદર ફોલ્ટ થવાના બી ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે, એટલે એનું મેન્ટેનન્સ ઓછું થઈ જાય છે. ઓફકોર્સ આપણે અંડરગ્રાઉન્ડ હોય તો એનું અપીરન્સ તો સારું દેખાય. ઓવરહેડની અંદર બધા વાયર્સ એક એક ટાવરથી બીજા ટાવર સુધી હોય તો એ આપણને લૂપ ને એ બધું જોઈને એનું સેગ ને બેગ હોય છે, એના લીધે એનું અપીરન્સ સારું નહીં દેખાતું. પણ અંડરગ્રાઉન્ડની અંદર તો આપણને દેખાવાનું નહીં કેબલ કઈથી જાય છે અને કઈથી નહીં, તે નીટ અને ક્લીન દેખાય છે. એનો એક ડિસએડવાન્ટેજ છે કે એનો કોસ્ટ વધારે છે, કેમ કે જ્યારે બી એની અંદર ફોલ્ટ થાય છે તો આપણે આખા કેબલ લઈને આખી સરફેસ આપણને ખોદી નાખવી પડે છે અને પછી આપણે કેબલ લઈનો ફોલ્ટ શોધવો પડે છે. એના માટે આપણને બહુ કોસ્ટ થાય છે, એટલે એ જ આપણો ડિસએડવાન્ટેજ છે કે એનો કોસ્ટ વધારે છે, કેમ કે જ્યારે ફોલ્ટ થાય ત્યારે આખો જગ્યા આપણે પાછી ખોદવી પડે છે. ફેક્ટર્સ ઓફ કન્સિડરેશન એન્ડ પ્રિકોશન વાઇલ ડિઝાઇનિંગ અ કેબલ લેઇન. આપણે ફેક્ટર્સ જોઈશું કે એ ડિઝાઇનિંગ કે આપણે ડિઝાઇન કેવી રીતે કરીને આપણે ફેક્ટર્સ જોઈશું. શોર્ટેસ્ટ રૂટ, એટલે આપણે નાનામાં નાનો રૂટ આપણે લઈશું, કેમ કે આપણે જે કેબલ લેઇંગ મેથડ્સ હોય છે એમાં જે આપણે કેબલ નાખવાના હોય છે એના માટે આપણે કિલોમીટર પર પૈસા એક કિલોમીટર પર આપણને પૈસા આપવાના હોય છે. તો આપણે જેટલો લાંબો રૂટ લઈશું એટલો આપણને કોસ્ટ વધી જશે. એટલે સૌથી નાનામાં નાનો જો કોઈ રૂટ હોય એ રૂટ સિલેક્ટ કરીને આપણે કેબલ લેઇંગ કરવાનું હોય છે. ઇકોનોમિકલ મતલબ આપણે એ બી જોવાનું હોય છે કે એ જે જમીન પર આપણે જે કેબલ લે કરવાના છે એ રૂટ સસ્તો છે કે આપણને બહુ કોસ્ટલી પડશે. જો આપણને બહુ કોસ્ટલી પડશે તો આપણને નહીં ચાલે, એટલે આપણે એ બી જોવાનું કે એ આપણને સારામાં સારા અને સસ્તામાં મળી જાય છે. આપણે કયો કયો રૂટ કે કઈ કઈ પ્લેસ આપણે અવોઇડ કરવાની હોય છે, જેમ કે કેમિકલ એક્ટિવ સોઇલ હોય છે, રોડ ઓર રેલવે ક્રોસિંગ હોય છે, હાર્ડ અને રોકી સોઇલ હોય છે. કેમિકલી એક્ટિવ સોઇલ એટલે આપણે ત્યાં એટલે નહીં નાખવાનું કેબલ, ત્યાં આગળ વારંવાર કેમિકલનો યુઝ કરતો હોય છે થતો હોય છે ને એના લીધે એનું આપણે ઇન્સ્યુલેટર ખરાબ થઈ જાય છે
અને એ ઇન્સ્યુલેટર ખરાબ થઈ જવાના લીધે ડાયરેક્ટ ગ્રાઉન્ડને ટચ થઈ જશે અને એની અંદર ફોલ્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે કેમિકલ એક્ટિવ સોઇલનું ત્યાં આપણે એની નીચે આપણે કેબલ લે નહીં કરવાનું, રોડ ઓર રેલવે ક્રોસિંગ. રોડ કે રેલવે ક્રોસિંગ પર બી નહીં કરો, કેમ કે કોઈ કારણસર ત્યાં આગળ કોઈ ખાડો કે કંઈ બી થઈ જાય અને એના લીધે કેબલને ડેમેજ થઈ જાય છે, તો એ આપણા માટે બહુ મોટું મોટું બહુ મોટો કોસ્ટ ઊભો કરી શકે છે. એટલે આપણે આ ત્રણ પ્લેસીસને આપણે ખાસ કરીને જોવાનું અને એ ત્રણ પ્લેસ પર આપણે નાખવાનું, આપણે કેબલ લે નહીં કરવાનું બને એટલું. અને બીજું આપણે ઇકોનોમિકલ જોવાનું અને શોર્ટેજ શૂટ લઈ લેવાનું, એટલે આપણને કોસ્ટ એની ઓછી પડે. હવે આપણે જોઈશું કેબલ લેઇંગને કેટલી મેથડ છે. તો કેબલ લેઇંગની અંદર આપણે ત્રણ મેથડ છે. પહેલી ડાયરેક્ટ લેઇંગ મેથડ, સેકન્ડ છે ડાયરેક્ટ લેઇંગ સિસ્ટમ ઓર ડક લેઇંગ, અને ત્રીજી છે સોલિડ લેઇંગ સિસ્ટમ ઓર લેઇંગ કેબલ ઓન ટ્રેસ રેક્સ ઓર ટ્રક્સ. અને પહેલી મેથડ છે ડાયરેક્ટ લેઇંગ. ડાયરેક્ટ લેઇંગ મેથડની અંદર એવું હોય છે કે ડાયરેક્ટ આપણે કેબલ નાખે અને એની પર કોઈ આપણે ડક કે કશાનું કવર નહીં કરતા, ડાયરેક્ટ આપણે જમીનની અંદર કેબલ્સ નાખી દઈએ છીએ. બીજાની અંદર આપણે ડક્સ રાખીએ છીએ અને ડક્સની અંદરથી આપણે કેબલ પસાર કરીએ. અને ત્રીજું છે આપણે ટ્રેસ, મતલબ મોટી મોટી ફેક્ટરીઝમાં આપણે અંડરગ્રાઉન્ડ નહીં કહી શકતા, એટલે ત્યાં આગળ ફોલ્ટ થઈ શકે છે, આપણે ટ્રેસનો યુઝ કરીએ છીએ. આપણે હવે ડિટેલમાં જોઈશું પહેલી મેથડ, ડાયરેક્ટ લેઇંગ ઓફ અંડરગ્રાઉન્ડ કેબલ ઓર ડાયરેક્ટ કેબલ લેઇંગ. હવે એની અંદર આપણે ગ્રાઉન્ડથી 1.2 મીટર નીચે આપણે કેબલ આપણે પસાર કરીશું, એની આજુબાજુ આપણે સેન્ડ રાખીશું અને એની પર બ્રિક્સ મૂકીશું કે એ ડાયરેક્ટ ડેમેજ ના થાય અને કોઈ બી વસ્તુ આવે એનાથી એ ડેમેજ ના થાય અને એ સેફ્ટી વાઇઝ સારો રહે. હવે એની આ જે સ્પેસ છે, જે આપણને સ્પેસ દેખાય છે, એને સ્પેસ આપણે ફિલ કરીશું પણ કેનાથી, જ્યારે આપણે જ્યારે કેબલ નાખવા માટે આપણે અંદર આપણે જ્યારે ખોદેલું ત્યારે એની અંદરથી જે નાના નાના પથ્થર નીકળેલા એ આપણે પાછા નાખીશું, મોટા પથ્થર આપણે રિમૂવ કરી દઈશું, નાના પથ્થર નાખીને એ સ્પેસને ફિલિંગ કરી દઈશું તો એ એટલી મજબૂત રહે અને એ ડાયરેક્ટ કેબલને આપણને અફેક્ટ ના કરે, એના માટે આપણે એવું કરીશું. અને એની સાથે સાથે આપણે જો બીજો કોઈ કેબલ નાખવો એની સાથે તો આપણે મિનિમમ 30 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ રાખીને આપણે એને કરવું પડશે. આપણી સેકન્ડ મેથડ, ડ્રોઈંગ સિસ્ટમ ઓર ડક્ટ પાઇપ લે. ડ્રો ઇન સિસ્ટમ ઓર ડક્ટ પાઇપ લે, મતલબ ડક્સ, મતલબ આપણે ત્રણ ડક્સ બનાવી દીધી છે, ત્રણ લેયર બનાવી દીધી, અને એ લેયર્સની અંદર આપણે એક પાઇપ જેવું મૂકી દીધું અને એ પાઇપની અંદરથી આપણે કેબલ લે કરી દીધો. તો એના લીધે શું થયું કે આપણે સેફ્ટી પર્પઝ બી વધી ગયો, એની આજુબાજુ આપણે સેન્ડ કરી દીધું તો કોઈ બી કશું બી થશે આપણને તો આપણને એટલી જલ્દી એ ડાયરેક્ટ એ કેબલને અફેક્ટ નહીં થાય. એની ઉપર આપણે પ્રોટેક્શન માટે બ્રિક ફરીથી બ્રિક્સ મૂકી દીધું કે મિકેનિકલ કોઈ ઇન્જરીસ કે કશું ના આવે એના માટે, અને જે સ્પેસ વાંચે ત્યાં આપણે નાના નાના પથ્થર બની. આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણને બે એચવી અને એલવી લાઇન બંને સાથે જો પસાર કરી હોય તો આપણે ઉપર સૌથી ઉપર આપણે એલવી લાઇન પસાર કરીશું અને નીચે એચવી લાઇન પસાર કરીશું. આ બન આપણે જે ડગ્સ બનીશું એ બંને વચ્ચે આપણે 10-10 સેન્ટીમીટરની થિકનેસ રાખીશું, જેના લીધે એ આપણને થોડી સ્પેસ મળે અને ડાયરેક્ટ એ બેના કોન્ટેક્ટમાં આવીને એ શોર્ટ સર્કિટ કે કંઈક ના. લાસ્ટ આપણી મેથડ છે કેબલ લેઇંગ ઇન ટ્રેસ રેક્સ એન્ડ ક્લબ. જેમ કે આપણે મોટી 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 ફેક્ટરીઓ કે કંપનીઝમાં જઈએ તો એમાં અંડરગ્રાઉન્ડ આપણે કેબલ ના નાખી શકીએ, કેમ કે ત્યાં હેવી હેવી મશીન્સ હોય છે જેના લીધે શોર્ટ સર્કિટ બી થઈ શકે છે. તો એ વારંવાર એ શોર્ટ સર્કિટ થાય અંડરગ્રાઉન્ડ અને આપણે વારંવાર એને ખોદીએ તો એ આપણને કોસ્ટલી વધી જાય છે. તો આપણે ઓવરહેડ આપણે ટ્રેસ મૂકી દઈશું, ડેક્સ મૂકી દઈશું કે ક્લર્ક મૂકી દઈશું. ટ્રેસ મતલબ આપણે એવી રીતે એવું એક ચેનલ જેવું મૂકી દઈશું જેની ઉપરથી આપણે કેબલ પસાર કરી દઈશું અને એની ઉપર બી આપણે પ્રોટેક્ટ રીતે એવું બીજો ટ્રેસનું એનું પ્રોટેક્શન મૂકી દઈશું. તો એ બંનેના વચ્ચે કેબલ લે કરી દઈશું એટલે આપણને ત્યાં આગળ ડેમેજ થવાનું કે કંઈ બી થવાનું આપણને ઓછું થઈ જાય અને ઇઝીલી આપણને જો કશું થાય તો આપણને દેખાઈ જાય છે. ક્લર્ક એટલે આપણે વાયરને આવી રીતે બંડલ રીતે આપણે જોઈન્ટ કરીને એને આવી રીતે ટ્રેસ ઉપર આમ મૂકી આવી સીધા સીધા મૂકી દઈશું અને કેબલ આપણે લે કરી દઈશું, એટલે એના લીધે આપણને કોઈ બી તકલીફ ના થાય એટલે ચાલશે. થેન્ક યુ.